વધુ એક મહત્વનો સમાચાર લઈશું। અમદાવાદના લોકોમાં વેક્સિન લગાવવા માટેની જાગૃતતા જોવા મળી રહી છે। અમદાવાદના વેક્સિનેશન કેન્દ્રો પર લાઈનો જોવા મળી રહી છે। જોધપુર અર્બન સેન્ટરમાં લોકો વેક્સિન લેવા માટે ભીડ લગાવી છે। લોકો વેક્સિન લેવા માટે લાગ્યા છે લાઈનોમાં, એક કતારમાં લાગ્યા છે તમામ લોકો। જાગૃતતા છે લોકોમાં કે લોકો હવે વહેલી સવારથી જ કતારમાં ઉભા રહી જાય છે। ત્યારે આ મામલે જોડાઈશું સંવાદદાતા આયુષી સાથે। જી આયુષી, જોધપુર અર્બન સેન્ટરમાં લોકોની ભીડ જોવા મળી છે, લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે, હાલના શું દ્રશ્યો? બિલકુલ જય, જે રીતે વેક્સિનેશનનો જે અત્યારે દોર છે તે ચાલી રહ્યો છે, લોકો છે કોરોનાથી બચવા માટે હવે વેક્સિન તરફ વળ્યા છે। ત્યારે આ સમય દરમિયાન અર્બન હેલ્થકેર સેન્ટર કે જ્યાં વેક્સિન આપવામાં આવે છે તે સ્થળો પર લોકોની ભીડ જોવા મળે છે, કારણ કે લોકો છે તે વેક્સિનને પ્રાયોરિટી આપી રહ્યા છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે લોકો છે વેક્સિન લેવા માટે હાલ કતારોમાં ઉભેલા જોવા મળે છે। ખાસ કરીને જે જોધપુર વિસ્તાર છે તેનું અર્બન હેલ્થકેરની અંદર રોજના 300થી પણ વધુ ટોકન તે આપવામાં આવે છે અને લોકોને જે વેક્સિનેશન માટે અહીંયા બોલાવવામાં આવે છે, ટોકન વાઇઝ લોકોની અંદર એન્ટ્રી થાય તે માટેની જે વિશેષ વ્યવસ્થાઓ છે તે અહીંયા કરવામાં આવી છે। જોઈ શકાય છે કે લોકોની ભારે અવરજવર છે અહીંયા જોવા મળી રહી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે મુજબ અહીંયા આ પ્રકારની સુવિધા છે તે આપવામાં આવી રહી છે। ફક્ત વેક્સિનેશન જ નહીં, વેક્સિનની સાથોસાથ વેક્સિન લેનાર જેટલા પણ લોકો છે અને અહીંયા ખાસ કરીને જ્યારે વેક્સિન લીધા બાદ કદાચ કોઈને વીકનેસ આવે કે કંઈ તેના માટે અહીંયા તેમને એનર્જી રહે તે માટે બિસ્કિટ્સ, વોટર બોટલ સહિતની વસ્તુઓ પણ આપવામાં આવી રહી છે। આપણે જે લોકોએ વેક્સિન લીધી છે તેમની સાથે પણ વાતચીત કરીશું। વેક્સિન લેવા આપ અહીંયા આવ્યા, કેવી વ્યવસ્થાઓ હતી, કઈ રીતે ટોકન આપવામાં આવે છે, શું કહેશો? લાઈનમાં ઊભા રહો એટલે ટોકન આપવામાં આવે છે, વ્યવસ્થા ઓકે છે, કોઈ પ્રોબ્લેમ નથી। અચ્છા, આપે વેક્સિન લીધી, વેક્સિનને કેટલી કારગર સાબિત થશે, શું કહેશો વેક્સિનેશનને લઈને? મને ગવર્નમેન્ટ ઉપર પૂરેપૂરો ભરોસો છે। જે રીતે ટોકન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે લોકોની કેવા પ્રકારની ભીડ જોવા મળે છે? ટોકન લેવા માટે ભીડ હોય છે, વેક્સિન લેવા માટે ભીડ નથી। જે રીતે અહીંયા લોકો છે કે જે વેક્સિન લઈને અહીંયા બેઠેલા છે, વેક્સિન લીધા બાદ અહીંયા તે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીને અહીંયા લોકોના માટે બેસવાની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। વિશેષ રીતે અહીંયા તમામ સુવિધાઓ જે છે તે પૂરી પાડવામાં આવી રહી છે અને વેક્સિનેશનને દોર જે છે તે ચાલી રહ્યો છે, તેમાં વધુ ને વધુ લોકો વેક્સિન લે તે માટેની વ્યવસ્થા છે। મેડિકલ ઓફિસર પણ અહીંયા ઉપલબ્ધ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। જે રીતે અહીંયા અર્બન હેલ્થકેર સેન્ટરની અંદર વેક્સિનેશનનો આ કોઈ વ્યવસ્થાઓ છે તે કયા પ્રકારની રહેશે, આપ અહીંયાના મેડિકલ ઓફિસર છો, શું કહેશો આપ? અહીંયા હાલમાં આપણે ટોકન વ્યવસ્થા જ રાખેલી છે, સવારે થોડી ભીડ થાય છે, ઓબ્વિયસલી લોકોને એવું હોય છે કે આપણો ટર્ન નહીં આવે કે રહી જશું, એના માટે સવારે ટોકન આપી દઈએ છીએ। મોસ્ટલી આપણે અહીંયા બેસવાની વ્યવસ્થા છે, બહાર તમે જોયું હશે એમાં 70-80 લોકો બેસી શકે છે, એના સિવાયના લોકો હોય છે એને આપણે હાફ એન અવર અથવા તો 1.5 અવર પછી આવવા માટે કહીએ છીએ, અને મોસ્ટલી 1 વાગ્યા સુધીમાં આપણે બધા લોકો કવર થઈ જતા હોય છે જે સપ્લાય હોય છે એના પ્રમાણે। અચ્છા, કેટલા વેક્સિનના ડોઝ અહીંયા રોજે રોજ આવતા હોય છે અને કેટલા લોકોને વેક્સિન આપવામાં આવે છે? એક સેન્ટર પર આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું બી ધ્યાન રાખવું પડે, એના માટે આપણે લિમિટ અહીંયા અત્યારે ઉપરથી 250-300ની રાખવામાં આવી છે, કારણ કે સેનિટાઇઝેશન બી કરવું પડે એ જગ્યાનું, વધારે લોકો આવે તો પોસિબલ છે કે સ્પ્રેડ થવાની બી શક્યતા છે, એટલે 250-300 લોકોને આપણે વેક્સિન આપીએ છીએ। ઘણા લોકો કે જે ફર્સ્ટ ડોઝ લીધો છે તેમણે કોવિશિલ્ડનો લીધો છે અને મોટાભાગના સેન્ટરમાં કોવેક્સિન આપવામાં આવી છે, ત્યારે અર્બન હેલ્થકેરમાં પણ બહુ જ ભીડ જોવા મળે છે, કારણ કે જેને ફર્સ્ટ ડોઝ જે વેક્સિનનો લીધો છે તે સેકન્ડ લેવો પડે છે, ત્યારે કેવી વ્યવસ્થા, અહીંયા કયો ડોઝ આવે છે? કોઈ બી આમાં ભીડ કરવાની જરૂર જ નથી, કોવેક્સિન આવી છે ઓનલી ફોર 18-44 ઇયર્સના જે લોકો છે એમના માટે જ આવી છે, અને એમાં એ લોકોને અપોઇન્ટમેન્ટ અને જે પ્લેસ મળી જાય પછી જ જવાનું હોય છે, એટલે એમાં સેકન્ડ ડોઝ જેમનો કોવિશિલ્ડનો પેન્ડિંગ છે એને કંઈ બી ગભરાવાની જરૂર નથી કે એમને નહીં મળે કે એવું કંઈ, ઇનફ સેકન્ડ ડોઝ મળી જ જશે જેમને કોવિશિલ્ડ। આભાર આયુષી, સમગ્ર માહિતી આપવા બદલ। અમદાવાદના વેક્સિનેશન કેન્દ્રો પર જોવા મળી રહી છે લાંબી કતારો।